નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તો આજે આપણે આ ચિપ્સ બનાવવા જઈ રહ્યા છે, એ પણ ગેસ વગર. આપણે આમાં ગેસનો ઉપયોગ નહીં કરીએ અને બહુ તેલનો પણ ઉપયોગ નહીં કરીએ. માત્ર 1-2 ચમચી તેલની અંદર આવી ચિપ્સ બનાવીને આપણે રેડી કરશું. તો કેવી રીતે કરશું એ વિડીયોમાં છેલ્લે સુધી જરૂરથી જોજો. પણ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં મેં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા અને એની છાલ ઉતારી અને એને ચિપ્સ આકારમાં મેં કટ કરી લીધા હતા. પછી તેને 40% જેટલા કૂક થાય, એટલે કે 1 સીટી પૂરી ન આવવા દેવાની, ખાલી સીટી વાગે એવું લાગે ત્યારે ગેસ બંધ કરી દેવાનો, તેટલા મેં આને કૂકરની અંદર બાફી લીધા છે. તમે ચેક કરી શકો છો, આ એકદમ કૂક નથી અને હાફ કૂક પણ નથી, હાફ કૂકથી થોડા ઓછા, એટલે કે 40% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે હું આને છાની લઈશ, એટલે કે આનું પાણી અલગ કરી લઈશ અને બાકીની વધેલી ચિપ્સને હું આ એક બાઉલની અંદર કાઢી લઈશ. ફ્રેન્ડ્સ, હવે આ ચિપ્સની અંદર 2 ચમચી જેટલું, એટલે કે નાના પાવરાથી અડધું ઓઇલ નાખવાનું છે. તમે ગમે તે ઓઇલ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ, ઓઇલ આપણે ખાલી મસાલો ચોટે એટલું જ યુઝ કરવાનું છે. હવે આની અંદર 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 ચપટી જેટલી હળદર અને 1 નાની ચમચી જેટલું જીરું પાવડર એડ કરી દઈશ. ફ્રેન્ડ્સ, હવે મેં બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે હું અહીં મીઠાનો યુઝ નથી કરતો, હું અહીં સંચળનો યુઝ કરું છું. ફ્રેન્ડ્સ, આનાથી બહુ સારો ટેસ્ટ આવશે. તો 1/2 થી ઓછી જે ચમચી જેટલું મેં સંચળ અહીં એડ કર્યું છે અને હવે હું આ બધાને સારી રીતના મિક્સ કરી દઈશ. ફ્રેન્ડ્સ, તો બસ હવે મિક્સિંગની અને બધી પ્રોસીજર હવે ખતમ થઈ ગઈ છે. હવે ખાલી આપણે આને ફ્રાય કરવાનું છે. એના માટે મેં અહીં લીધી છે બેકિંગ ટ્રે, જે આપણે ઓવનની અંદર અથવા તો માઇક્રોવેવની અંદર જે ટ્રે આવતી હોય એ લીધી છે. એની ઉપર મેં બટર પેપર પાથરી લીધું છે. હવે હું આખી ચિપ્સને એની અંદર ટ્રાન્સફર કરી લઈશ અને એને ફેલાવી લઈશ. ફ્રેન્ડ્સ, બિલકુલ વિડીયોમાં દેખાડ્યાની રીત મુજબ. હવે આને માઇક્રોવેવની અંદર આપણે જે ફ્રાઈંગનું ઓપ્શન આવે છે એ સિલેક્ટ કરી એની અંદર 15-20 મિનિટ માટે, જે પ્રમાણેનું તમારું માઇક્રોવેવ હોય એ હિસાબે તમે આને ટાઈમ પ્રમાણે એડજસ્ટ કરી અને પકાવી લેજો. ફ્રેન્ડ્સ, આ માઇક્રોવેવની અંદર એકદમ મસ્ત અને ક્રિસ્પી એવી ચિપ્સ રેડી થાય છે. ફ્રેન્ડ્સ, તો આપણી આ મસ્તીની બટેટાની ક્રિસ્પી એવી ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો આને તમે કોઈપણ સોસ, મેયો અથવા તો કોઈપણ ડીપ સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ કોઈ તામઝામ વગર જલ્દીથી રેડી પણ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, તો આ એકવાર રેસીપી ટ્રાય કરીને જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, અને આ વિડીયોને શેર કરજો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ.